હલો અત્યારે આપણે ખડપીપળી મુકામે જીવામૃત કઈ રીતે બનાવવાનું આ પ્રેક્ટિકલ ખેડૂતોને આપણે બતાવીએ છીએ. તો અત્યારે આપણે એક ડ્રમ લીધું છે 200 લિટરનું, એની અંદર અત્યારે આ પાણી નાખ્યું છે 180 લિટર. હવે એની અંદર આપણે 10 લિટર ગાયનું તાજું છાણ ઉમેરીએ છીએ. અંદર ડોલ અંદર મૂકજો, ડોલ અંદર રાખજો. દસ કિલો ગાયનું છાણ તાજું નખાઈ ગયું. હવે આપણે 10 લિટર ગૌમૂત્ર નાખીએ છીએ. ખાઈ ગયું છે. હવે આપણે 1 કિલો ગોળ નાખવાનો છે. અત્યારે આપણે ગોળ નાખીએ છીએ. આપણો ચણાનો લોટ અંદર ભૂરા પછી હટાવ, કેમિકલ વગરની વડલા નીચેથી લીધેલી. જલ્દી 1 કિલો જે નાખવાનો થાય એ ઉમેરીએ. મિશ્રણ થઈ ગયા પછી આને ઘડિયાળના કાંટાની જેમ એક જ દિશામાં હલાવવાનું સવાર સાંજ કાયમી 5 મિનિટ. ખાલી એટલું કહી દો, આપણે આજે આ 200 લિટર નું ડ્રમ જે બનાવીને તૈયાર કર્યું છે એ કમસે કમ ઉનાળો હોય તો 5 દિવસમાં તૈયાર થાય, શિયાળો હોય તો 6 થી 7 દિવસ થાય ટાઢી સિઝન ની હિસાબે. અને વીઘે અમે, હું પોતે અત્યારે 2.5 વીઘામાં 200 લિટર પાવ છું. અને અત્યારે મારા તલ ઉભા જ છે નજર સામે આપણી. હાલો આજે ખડપીપળી મુકામે ટીમ પધારેલી છે કે બાગાયત માંથી માંગરોળિયા સાહેબ આવ્યા છે, મેંદરડા તાલુકાના આપણે વિસ્તરણ અધિકારી રાણોળિયા સાહેબ છે, ગ્રામ સેવક જોધાણી સાહેબ છે, તેમજ અમારે આત્માના પરીક્ષણ કરી રહ્યા છે કે તલ અત્યારે અમારે 21 દિવસ ના થયા છે અને તલ માં 2 વાર જીવામૃત પાયું છે, પેલે પાણે બીજે પાણે. તો અત્યારે સાહેબ ને આપણે કહીએ કે તમે અમારા તલ નિરીક્ષણ કરો કે આ 21 થી 22 દિવસ ના તલ છે. અત્યારે 3 પાન પાઈ દીધા છે, આ ત્રીજું પી ગયું. 21 દિવસમાં 3 પાન એટલે આપડે રેન વાળા રેન